લાસ્ટ સેશન ની અંદર છે એ આપણે ચેપ્ટર નંબર 2 લોભી મેલ છે એ કમ્પ્લીટ કર્યું બરાબર હવે આ સેશન ની અંદર છે એ આપણે નવા ચેપ્ટર ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નું નામ શું છે તો કે ઉંદરની ચતુરાઈ ચેપ્ટર નું નામ શું છે ઉંદરની ચતુરાઈ બરાબર આ ચેપ્ટર ની અંદર છે કે આપણે ઉંદર વિશે છે એ માહિતી મેળવવાની છે બરાબર તો આ ચેપ્ટર ની શરૂઆત છે ને એ કરીને એ પહેલા ચેપ્ટર માં આવતા શબ્દાર્થ છે એ આપણે સમજી લઈએ અને ત્યારબાદ આ ચેપ્ટર ને છે એ આપણે પીપીટી દ્વારા સમજીએ પાઠ 3 ઉંદર ની ચતુરાઈ જોઈએ આ પાઠમાં આવતા શબ્દાર્થ ક્લેવરનેસ ક્લેવરનેસ એટલે કે ચતુરાઈ હોશિયારપણું રાઈટ તો અહીંયા આપણે ચિત્ર છે એ શાનું આપેલું છે તમે કદાચ નહીં ઓળખતા હોય તો કે આ ચિત્ર છે ને એ બીરબલનું આપેલું છે તમે અકબર અને બીરબલની સ્ટોરી છે એ સાંભળતા જ હોવ છો સાંભળતા હોવ છો ને એમાં આપણે જોઈએ કે બીરબલ છે ને એ દરેક વખતે પોતાની ચતુરાઈ દ્વારા છે ને એ આન્સર આપી દેતા હોય છે કંઈક ને કંઈક છે એવો પ્લાન કરે કે જેથી કરીને કોઈ વ્યક્તિને પોતે મદદ કરી શકે પોતે છે એ પોતાની ક્લેવરનેસ થ્રુ છે એ પોતે અકબર છે એને કંઈક પોતાની વાત રજૂ કરે રાઈટ તો આ રીતે દરેક વખતે અકબર અને બીરબલની સ્ટોરીમાં છે ને એ બીરબલ છે એ પોતાની ક્લેવરનેસનો યુઝ કરે છે પોતાની ચતુરાઈનો યુઝ કરે છે અને ઘણી બધી વખત છે એ પોતાની ચતુરાઈનો ઉપયોગ કરી અને અકબરને છે એ પોતાની વાત સમજાવે છે રાઈટ અકબર છે એ કિંગ હોય છે કિંગની સામે છે એ બાકી કોઈ પણ વ્યક્તિ બોલી ન શકે રાઈટ બાકી શું કરે એને સજા આપે જેલમાં પૂરી દે રાઈટ તો એની જવાબ છે એ કઈ રીતે આપવો સાચી વાત છે એ કઈ રીતે કરવી તો કે એને છે એ ચતુરાઈ દ્વારા જવાબ આપવો પડે ક્લેવરનેસ દ્વારા છે એ જવાબ આપવો પડે તો બીરબલ છે ને હંમેશા કિંગ અકબરને છે ને એ ખોટું ન લાગે એને અને એની પોતાની વાત પણ સમજાઈ જાય સાચી તો એના માટે છે એ હંમેશા પોતાની ચતુરાઈનો ઉપયોગ કરે અને પોતાની વાત પ્રેઝન્ટ કરતા હતા અહીંયા છે એ ચતુરાઈ એ ઘણા બધા લોકો છે એ પોતાની ચતુરાઈ હોય રાઈટ આ ચેપ્ટરની અંદર છે એ આપણે ઉંદરોની ચતુરાઈ જોશું પણ ચતુરાઈ શબ્દ માટે આપણે ચતુરાઈ શબ્દને યાદ કરીને તો આપણને તરત જ બીરબલ યાદ આવે છે બરાબર તો ક્લેવરનેસ એટલે કે ચતુરાઈ ત્યારબાદ બરો બરો એટલે કે દર રાઈટ તો દરની અંદર છે એ કોણ રહે છે તો કે દરની અંદર છે એ ઉંદર કીડી આ લોકો છે એ સસલું છે આ બધા લોકો છે એ દરની અંદર રહેતા હોય છે ત્યારબાદ ટ્રાય એફર્ટ જેને ગુજરાતીની અંદર શું કહેવાય પ્રયત્ન રાઈટ જો અહીંયા આપેલા ચિત્રમાં છે ને એક વ્યક્તિ પોતે છે એ પહાડ ઉપર ચડી ગયા છે બીજી વ્યક્તિને છે એ પહાડમાં પહાડ પર ચડવામાં મુશ્કેલી પડે છે પોતે પ્રયત્ન કરી રહ્યા છે રાઈટ બીજી વ્યક્તિની હેલ્પ પણ કરી છે પણ અહીંયા શું કરી રહ્યા છે પહાડ પર ચડવાનો પ્રયત્ન કરી રહ્યા છે રાઈટ ત્યારબાદ રેટ એટલે કે ઉંદર ઓકે જોયા ને આપણે પાઠમાં આવતા શબ્દાર્થ છે એ આપણે જોઈ લીધા હવે છે એ આ ચેપ્ટરને મેં પીપીટી બનાવેલી છે એના દ્વારા સમજીએ જો આ સેશનની અંદર છે ને પીપીટી દ્વારા તમને ચેપ્ટર સમજાવીશ નેક્સ્ટ સેશનની અંદર છે એ હું તમને રીડ કરીને સમજાવીશ આ ચેપ્ટરની અંદર આખી સ્ટોરી છે પીપીટી દ્વારા મેં લઈ જ લીધી છે છતાં પણ નેક્સ્ટ સેશનની અંદર છે ને એ દીદી તમને રીડિંગ કરીને સમજાવશે ચેપ્ટર કેમ એવું કારણ કે રીડિંગ છે એ ખૂબ અગત્યનો પાર્ટ છે બરાબર એક્ઝામની અંદર છે આપણે ક્વેશ્ચન રીડ કરવાના છે રાઈટ કરવાનું હશે બરાબર પણ તમે લોકોને ગમે સમજાય છે ચેપ્ટર એટલા માટે આ ચેપ્ટર પહેલા પીપીટી દ્વારા સમજીશું
છે એ આપણે રીડિંગ કરીને ચેપ્ટરને સમજીશું. તો ચાલો સૌથી પહેલા પીપીટી દ્વારા આ ચેપ્ટરને આપણે સમજીએ. ઓકે, આ ચિત્ર શાનું છે? જો તો બધાય શું દેખાય છે ચિત્રની અંદર? યસ, ઉંદર દેખાય છે આપણને ચિત્રની અંદર. કેટલા ઉંદર છે જોવો તો? યસ, ચિત્રની અંદર આપણને ચાર ઉંદર દેખાય છે. દેખાય છે ને? જુઓ, હવે આપણું ચેપ્ટર છે ને એ પણ ચાર ઉંદરોનું જ છે. ચેપ્ટરની અંદર પણ ચાર ઉંદર મિત્રો છે. જો આ ચારે ઉંદર દેખાય છે ને એ ચારે બેસ્ટ ફ્રેન્ડ હોય છે. કેવા હોય છે? બેસ્ટ ફ્રેન્ડ. બેસ્ટ ફ્રેન્ડ એટલે કેવા? કે આપણને એના વગર ચાલે જ નહીં, હોય ને? તમારે પણ બધા એને બેસ્ટ ફ્રેન્ડ્સ હશે, કે આપણે એની સાથે છે બધી વાત શેર કરીએ, રાઈટ? એની સાથે હળી મળીને રહીએ, આપણે બહાર જાય સાથે, હોય ને? તો આ ચારે ઉંદર મિત્રો પણ એકદમ બેસ્ટ ફ્રેન્ડ હોય છે. કાયમ છે એ પોતે હળી મળીને જ રહે, અને આ ચારે છે ને એક જ દરમાં રહેતા હોય છે. દર એટલે ખબર છે ને, આપણે લોકો માણસ હોય ઘરમાં રહે, પણ ઉંદર છે, કીડી છે, સાપ છે, આ બધા શેમાં રહે? તો કે આ બધાય દરમાં રહેતા હોય છે, રાઈટ? તો આ ચારેય ઉંદર મિત્રો પણ છે ને એ દરમાં છે, એકબીજા સાથે હળી મળીને રહેતા હોય છે, બરાબર? હવે ચારમાંથી છે ને એક સૌથી નાનો ઉંદર હોય છે, એ છે ને છોટો ઉંદર. એ કેવો હોય છે ખબર છે? સ્વભાવે એકદમ તોફાની. હવે આપણા બધામાં આપણે બધા ફ્રેન્ડ્સ હોય ને એમાંથી એક તોફાની ફ્રેન્ડ તો હોય જ, એ ખૂબ તોફાન કરતો હોય એવો, હોય ને? તો આ ચારેયમાંથી એક ઉંદર છે ને એ છોટું ઉંદર છે, એ જે ખૂબ તોફાન કરતો હોય છે. જોઈએ આપણે હો નેક્સ્ટ સ્લાઇડ. આ ચારે ઉંદર મિત્રો છે ને એકસાથે જ રહેતા હોય છે, દેખાય છે? બધા એક કોઈ પણ કામ કરે ને એમાં સાથે ને સાથે જ રહે. જો કેવા સાથે સાથે છે, સાથે બેઠા છે ને, રાઈટ? સાથે રમો તો રમે, બધું સાથે જ કરે, રાઈટ? જો એમાંનું છે ને એક આ છોટું ઉંદર છે, મેં તમને કીધું ને કે જે સ્વભાવે કેવો છે, ખૂબ તોફાની છે, બહુ જ તોફાન કરે. આપણામાંથી પણ ઘણા ફ્રેન્ડ્સ આપણા એવા હોય નહીં, બહુ જ તોફાન કરતા હોય, રાઈટ? પણ આપણા બેસ્ટ ફ્રેન્ડ હોય, હોય ને? આપણને જ્યારે જરૂર પડે ત્યારે આપણી સાથે જ હોય, બરાબર? તો એમાંનો એક આ છોટો ઉંદર, જે સ્વભાવે કેવો છે, ખૂબ તોફાની. અને આ સ્વભાવે ખૂબ તોફાની હોય છે ને તો એ કેવું ખબર છે? એક જગ્યાએ શાંતિથી બેસે જ નહીં, આમથી તેમ દોડા દોડી દોડા દોડી એવું જ કર્યા રાખે, રાઈટ? છોટું ઉંદર ખૂબ તોફાની હોય છે આ રીતે. જો એક જગ્યાએ શાંતિથી બેસે જ નહીં, જો છે ને દોડા દોડી દોડા દોડી, આમ પણ ઉંદરનો સ્વભાવ એવો જ હોય કે શાંતિથી બેસે જ નહીં. ન બેસે ને આપણા ઘરની અંદર આવી ગયો હોય ને તો એમાં પણ છે એ કેટલી બધી જગ્યાએ છે દોડાદોડી કરતો હોય, કંઈક ને કંઈક આપણી વસ્તુ છે કાપી નાખે, કાગળ કાપી નાખે, કપડાં ફાડી નાખે, કરે ને એમ કંઈક ને કંઈક, કંઈક ને કંઈક કારીગરી કરતો જ હોય છે. હવે એક દિવસ એવો બને છે કે જાડી બિલ્લી માસી છે એ એને જોવે છે. બિલ્લી માસી છે ને એ જાડી, એક બિલ્લી માસી હોય છે જાડી, એ એને જોવે છે અને જોઈને એને પકડવા માટે છે એ પોતે એની પાછળ દોડે છે. અને ઉંદર છે એ પોતે એકદમ ભાગે છે અને એમ બોલે છે કે ભાગો રે ભાગો છોટું ભાઈ, બિલ્લી માસી આવી, આમ કરી. અને ઉંદર તો એકદમ ગભરાઈ જાય છે અને પોતે દોડે છે. જો એકદમ જો અહીંયા છે જોવે છે કે બિલ્લી માસી છે ને એને પકડવા માટે આવે છે, અને જોઈને છોટું ઉંદર તો એકદમ એકદમ છે એ દોડે છે અને દોડીને બોલે છે કે ભાગો રે ભાગો છોટું ભાઈ, બિલ્લી માસી આવી. અને આ રીતે ઉંદર તો એકદમ ગભરાઈ જાય છે, બરાબર? હવે ઉંદર છે ને એ એકદમ ગભરાઈ જાય છે ને પછી છે ને શું થાય છે ખબર છે? એને છે ને ક્યાંય ભાગવાની જગ્યા નથી મળતી, તો ત્યાં એક બાટલી હોય છે,
ટેબલની નીચે એક બાટલી મૂકેલી હોય છે અને છે ને ઉંદર એકદમ ગભરાઈ ગયો હોય છે ને, તો એ પોતે ગભરાતા ગભરાતા બાટલીની અંદર છે એ ઘૂસી જાય છે. ગભરાવું એટલે ડરી જાવ, બી જાવ, રાઈટ? તો એ પોતે એકદમ ડરી ગયો હોય છે, તો એ છે ને એક બાટલી હોય છે ને કાચની, એમાં પોતે ઘૂસી જાય છે. હવે ઉંદર તો છે એ કાચ બાટલીની અંદર ઘૂસી જાય છે, તો બી હાથમાં કઈ રીતે આવે? બિલી માસીના હાથમાં ન આવે ને. બિલી માસી છે એ બાટલીની અંદરથી ઉંદરને કાઢવાનો ઘણા બધા પ્રયત્નો કરે છે, પણ છતાં પણ એને બાટલીમાંથી કાઢી શકી નહીં. જો બાટલી આ બાટલી છે એની અંદર બિલી માસી એને કાઢી શકે, એનો હાથ જાય ન જાય. બિલી માસી છે ને કેટલા બધા પ્રયત્નો કરે છે, ટ્રાય કરે છે કે એને છે ને હું બારે કાઢું ઉંદરને, પણ એ બિલી માસી છે ને એ કેટલા બધા પ્રયત્નો કરે ને તો ઉંદરને બહાર કાઢી શકતી નથી. ત્યારબાદની સ્લાઇડ જોઈએ આપણે. જો હવે છે ને ઉંદર છે એ બારે નથી નીકળી શકતો, તો બિલી માસી છે ને એ છે ને વિચારે છે કે હવે આ ઉંદર છે એ બાટલીમાં ઘૂસી ગયો છે, તો મારે એને બારે કોઈ રીતે કાઢવો? હું એને શું એવું તે કરું કે બારે કાઢું? કારણ કે આપણને ખબર છે કે બિલાડી છે એનો ફેવરિટ ફૂડ શું છે? ઉંદર. એ ઉંદરને એને ખાઈ જ જવો હોય, તો એને બાટલીમાંથી બહાર કાઢવા માટે એ તમામ રસ્તાઓ છે વિચારે છે. પછી એને એક વિચાર આવે છે કે એની બહેન છે મિની માસી, કે લાવ મિની છે ને મારી બહેન, એને હું બોલાવી લઉં અને એને કહું કે આ બાટલીમાંથી મને ઉંદરને કાઢવા માટે હેલ્પ કરે થોડીક એવી, બરાબર? આ રીતે જો આપણને અહીંયા બિલાડી છે કંઈક વિચારતી હોય એવું દેખાય છે ને બિલી માસી, જુઓ તો શું કરે છે? આમ કરીને રાખવું એનો મતલબ શું? કે કંઈક પોતે વિચારે છે, રાઈટ? તો આ રીતે એ પોતે વિચારતી હોય છે. અને જો આ મિની માસી છે, બરાબર છે? પછી આ બિલી માસી છે એ મિની માસીને કહે છે કે મારે આ રીતે હેલ્પની જરૂરત છે, બાટલીમાં ઉંદર ફસાઈ ગયો છે ને એને મારે કાઢવો છે. આ રીતે પોતે વાત કરે છે, બરાબર? તો આ રીતે મિની માસી અને બિલી માસી છે એ પોતે ડિસ્કસ કરે છે કે આપણે ઉંદરને છે એ પકડવો કઈ રીતે. હવે છે એ બાકીના ઉંદર મિત્રોને છે ને એ ખબર પડે છે કે એનો ફ્રેન્ડ જે છોટો ઉંદર છે ને એ બાટલીની અંદર ફસાઈ ગયો, એ બધાની ખબર પડે છે. એ છે ને બધા એને શોધતા આવે છે કે ક્યાં ગયો, અને એને ખબર પડે છે કે એનો ફ્રેન્ડ છોટો ઉંદર છે ને એ આ રીતે મુસીબતમાં ફસાઈ ગયો છે, બાટલીમાં ફસાઈ ગયો છે. તો મુસીબતમાં તો સૌથી પહેલાં કોણ કામ આવે? તો કે મુસીબતમાં તો છે ને સૌથી પહેલાં મિત્રો જ કામ આવે, બરાબર? તો એટલા માટે આ ત્રણેય મિત્રો તો છે ને એકદમ દોડતા છે એ છોટું ઉંદર છે એની મદદ કરવા માટે જાય છે. જો કેવા ત્રણેય દોડીને જાય છે, દેખાય છે ને? યસ. ચાલો ત્યારબાદ જોઈએ આપણે. તો કે આ ચિત્ર છે ને થોડુંક બ્લર છે, કારણ કે આપણી બુકનું ચિત્ર છે, બરાબર? તો બુકમાંથી લીધેલું ચિત્ર હોય ને એ થોડુંક આ રીતે આવે છે, પણ આ ચિત્ર તમને ન દેખાય ને પ્રોપર, તો આપણી બુકના પેજ નંબર 20 ઉપર આપણને આ ચિત્ર આપેલું છે કે ત્રણેય ઉંદર મિત્રો છે ને એને ખબર પડે છે કે એનો ફ્રેન્ડ છોટો ઉંદર ફસાઈ ગયો છે. તો એ શું કરે છે કે બાટલીમાં છે ને પોતાની પૂંછડીઓ રાખી દે છે. ત્રણેય ઉંદર શું કરે છે, એકબીજા ઉપર સૌથી પહેલાં ચડી જાય છે. જો તમે બુકમાં જોશો ને તો તમને ક્લિયર દેખાશે ચિત્ર કે ત્રણેય ઉંદર છે ને એકબીજા ઉપર ચડી જાય છે, અને છેલ્લો જે ઉંદર છે એ શું કરે છે, પોતાની પૂંછડી બાટલીની અંદર નાખી દે છે. શા માટે એવું કરે છે કે પોતાની પૂંછડી બાટલીની અંદર નાખી દે છે? તો કે બાટલીની અંદર પોતાની પૂંછડી નાખી દે ને કે જેથી કરીને એ ઉંદર છે ને છોટું ઉંદર એ પૂંછડી પકડીને બહાર આવી શકે, બરાબર?
તો આ રીતે ઉંદર શું કરે છે? તો કે બુદ્ધિનો ઉપયોગ કરે છે, કે બુદ્ધિ દ્વારા છે ને એ પોતે પોતાના મિત્રને બચાવે છે. જો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે ત્રણેય ઉંદર એકબીજા ઉપર પહેલાં બેસી ગયા છે અને છેલ્લા ઉંદરે પોતાની પૂંછડી છે એ બાટલીમાં રાખી દીધી અને આ પૂંછડી વડે પૂંછડી પકડીને છોટું ઉંદર છે એ બાટલીમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે, રાઈટ? અને છેલ્લે એ પોતે બહાર આવી જાય છે અને છેલ્લે શું થાય છે કે બિલ્લી માસી છે એ આવે છે. બિલ્લી માસી શું કરે છે? હાથમાં પોતે છડી લઈને, છડી એટલે કે લાકડી લઈને આવે છે, બરાબર? અને એને તો એમ જ હતું કે છોટું ઉંદર તો છે એ બાટલીમાં જ હશે, તો આ રીતે પોતે છડી લઈને આવે છે, રાઈટ? અને પોતે આવતા આવતા શું બોલે છે ખબર છે? છડી લઈ આવી, છડી લઈ આવી, છોટુંને પકડવા છડી લઈ આવી. પણ આવીને જોવે છે તો છોટું ઉંદર તો બાટલીમાંથી શું થઈ ગયો છે? ગાયબ. બાટલી કેવી દેખાય છે આપણને અત્યારે? યસ, ખાલી દેખાય છે, ગાયબ થઈ ગયો છે છોટું ઉંદર. હવે બિલ્લી માસીને તો બહુ જ એમ થાય છે કે છોટું ઉંદર છે બાટલીમાંથી ભાગી કઈ રીતે શક્યો? કારણ કે બાટલીમાંથી તો એક બહાર આવી જ ન શકે, એ બિલ્લી માસીને પણ એ વાતની ખબર હોય છે. તો અહીંયા આવીને જોવે છે તો એને તો ખૂબ આશ્ચર્ય થાય છે કે છોટું ઉંદર બાટલીમાંથી ભાગી કઈ રીતે શક્યો, બરાબર? અને પછી આ રીતે એને તો છે ને એકદમ ઓલું થાય છે કે છૂટું ક્યાં ગયો, છૂટું ક્યાં ગયો. આ રીતે પોતે છુરાડું પાડી પાડીને એકદમ બોલે છે કે છોટું ક્યાં ગયો, છોટું ક્યાં ગયો. આ રીતે રાડો પાડી પાડીને બિલ્લી માસી છે એ છોટુંને બોલાવે છે. હવે છોટું તો પોતાના દરની અંદર બેસી ગયો છે. બધા ઉંદર મિત્રોએ છે ને એને બાટલીમાંથી કાઢ્યું ને, પછી તરત જ બધા ઉંદર, ચારેય ઉંદર મિત્રો છે ને એ દરમાં બેસી ગયા. અને આ રીતે છોટું તો જોઈ જો એ દરમાં બેસી ગયો અને બિલ્લી માસી એમ કહેતી હતી ને છોટું ક્યાં ગયો, છોટું ક્યાં ગયો, ત્યારે તોફાની છોટું છે ને એ શું કરે છે ખબર છે? દરમાંથી મોઢું બહાર કાઢી અને બોલે છે, જાડી માસી હું મારા દરમાં. શું કહે છે? જાડી માસી હું મારા દરમાં. આ રીતે પોતે એને જવાબ આપે છે. અને બિલ્લી માસી તો છે ને એને દરમાં પણ પકડવાનો પ્રયત્ન કરે છે. અહીં દરમાં છુપાઈ ગયો છે ને એમાં પણ દરમાં પણ પકડવાનો પ્રયત્ન કરે છે. પણ છોટું તો શું કરે છે? જેવી બિલ્લી માસી આવે છે ને એવી તરત જ પોતાના દરની અંદર ભાગી જાય છે. અને આ રીતે બિલ્લી માસી તો હાથ ઘસતી રહી જાય છે, છોટુંને પકડ્યા વગર છે એને જવું પડે છે. અને આ રીતે પછી બિલ્લી માસી તો શું કરે છે? રડવા બેસે છે. તો જો આ સ્ટોરીમાંથી આપણને શું શીખવા મળ્યું કે આપણે હંમેશા કામ છે એ બળથી નહીં પણ કળથી કરવું જોઈએ. બળ એટલે કે એકદમ તાકાતથી નહીં, પણ આપણે દરેક કામ છે ને એ આપણી બુદ્ધિથી કરવું જોઈએ, બરાબર છે? તો આપણી પીપીટી દ્વારા છે એ આ ચેપ્ટરને સમજ્યું. થેન્ક યુ. રીડિંગ દ્વારા